गुजरात बोर्ड द्वारा लेवायेल धोरण 12 सामान्य प्रवाहनुं परिणाम जाहेर थयुं छे, जेमां नूतन पब्लिक स्कूलना विद्यार्थीओए झड़क्या हता। गुजरात शिक्षण बोर्ड द्वारा मार्च एप्रिलमां लेवायेल धोरण 12 सामान्य प्रवाहनी परीक्षानुं शनिवारे परिणाम जाहेर करायुं हतुं, जेमां सूरतनी नूतन पब्लिक स्कूल विद्यार्थीओ झड़क्या हता। શાળાનું પરિણામ 100% આવ્યું છે, તો શાળાના A1 ગ્રેડમાં 3 અને A2માં 6 વિદ્યાર્થીઓ ઝડકતા શાળા સંચાલક સહતનાઓએ શિક્ષકો અને વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી। આજે સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ આવ્યું છે, તો અમારી શાળાનું પરિણામ કુલ 100% પરિણામ આવ્યું છે અને 100% પરિણામમાં A1 ગ્રેડના 3 વિદ્યાર્થીઓ આવ્યા છે અને A2 ગ્રેડના કુલ 6 વિદ્યાર્થીઓ આવ્યા છે। અચ્છા સાહેબ, વિદ્યાર્થીઓ તો પોતાની મહેનત કરતા જ હોય છે સારા રિઝલ્ટ માટે, પણ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓને કઈ પ્રકારની મહેનત કરવામાં આવી હતી? દરેક શિક્ષક કહેવાય છે કે વિદ્યાર્થીઓ પાછળ ખૂબ જ પ્રામાણિકતાથી કામ કરતા હોય છે, એટલે અમારી શાળાના શિક્ષકોએ પણ ખૂબ જ પ્રામાણિકતાથી અને નિષ્ઠાપૂર્વક શિક્ષણ કાર્ય કરાવ્યું છે। જ્યાં પણ વિદ્યાર્થીઓને તકલીફ પડી છે, વિદ્યાર્થીઓને તમામ સમસ્યાનું સમાધાન કર્યું છે। કદાચ જ્યારે પણ કોઈક વિદ્યાર્થી એવા હોય છે કે જેને પરીક્ષા સમયગાળા દરમિયાન હતાશા અનુભવતું હોય છે, અથવા તો રાતે ક્યારેક શિક્ષકોને એને જરૂર પડતી હોય છે અને શિક્ષકોને કોલ કરતા હોય છે, તો અમારા શિક્ષકો રાત્રે પણ વિદ્યાર્થીઓની મહેનત પાછળ તરત ને તરત હાજર હોય છે। સાહેબ, ક્યારેક એવું બને છે કે અમુક વિદ્યાર્થીઓ જે માર્ક્સ ઓછા એવા હોય છે, તેવા વિદ્યાર્થીઓ ક્યાંક નારાજ થતા હોય છે, હતાશ થતા હોય છે, એવા વિદ્યાર્થીઓનો શું મેસેજ આપવા માગશો? કહેવાય છે કે આપણે વિદ્યાર્થીઓને એવું સમજાવી શકીએ છીએ કે આ પરીક્ષા એ આપણા જીવનની અંતિમ પરીક્ષા નથી હોતી, એવી ઘણી બધી પરીક્ષા છે કે આપણા જીવનમાં હજી આવવાની છે, તો આ પરીક્ષામાં માર્ક્સ ઓછા આવી શકે છે, પણ એવું જરૂરી નથી હોતું કે આ પરીક્ષામાં માર્ક્સ ઓછા આવ્યા છે તો આવનારી પરીક્ષામાં પણ માર્ક્સ ઓછા જ આવશે એવું અનુમાન ન લગાવી શકાય। હજી આની કરતાં મહેનત વધુ કરીશું તો આગળની પરીક્ષામાં પણ માર્ક્સ આપણે વધુ લાવી શકીએ છીએ। શું મેસેજ આપશો વિદ્યાર્થીઓને? દરેક વિદ્યાર્થીઓને એક જ મેસેજ આપવો છે કે તમે કોઈ પણ ક્ષેત્રમાં જાઓ, શ્રેષ્ઠ પરિણામ લાવો અને શ્રેષ્ઠ મહેનત કરો, બસ એટલો જ અમારે સારા પરિવાર વતી એક સંદેશો આપવો છે। એમ તો સારું જ આવ્યું છે, મારા 74% આવ્યા છે। અચ્છા, શું તમે કઈ પ્રકારની મહેનત હતી આપની? અમારી મહેનત પણ સારી હતી અને અમારે આ શિક્ષકોની ટીમની અને બધા જ અમારા સ્કૂલના ઓલ સ્ટાફની મહેનત પણ સારી હતી। અમારા ટ્રસ્ટીશ્રીઓ અને પ્રિન્સિપલશ્રી પણ દર વીકની અંદર દર વખતે અમારી પાસે આવતા, અમને પૂછતા કેવું શિક્ષકો ભણાવે છે, કેવું શિક્ષકોની મહેનત છે, અને શિક્ષકો પણ અમને દર વીકલી ટેસ્ટની અંદર અને બધે જ સારું એવું શીખવાડતા અને વીકલી ટેસ્ટ લેતા। શું બનવા માગે છે? હું બનવા BCA લઈ અને કમ્પ્યુટર એન્જિનિયર બનવા માગે છે। રિઝલ્ટ સારું આવવા પાછળનો મુખ્ય શ્રેય કોને આપશો? અમારો રિઝલ્ટ સારું આવવા પાછળનો મુખ્ય શ્રેય અમે અમારા શિક્ષકોની ટીમને અને ટ્રસ્ટીગણને અને પ્રિન્સિપલશ્રીને આપવાનું। આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું જે પરિણામ આવ્યું તેની અંદર અમારી શાળાની અંદર ટોટલ 6 વિદ્યાર્થીઓ A2માં ને 3 વિદ્યાર્થીઓ A1માં આવ્યા અને શાળાનું પરિણામ ટોટલ 100% આવ્યું છે। સાહેબ, ક્યાંક વિદ્યાર્થીઓ તો મહેનત કરતા જ હોય છે પોતાના સારા રિઝલ્ટ માટે, પણ સ્કૂલ દ્વારા કઈ પ્રકારની મહેનત કરવામાં આવે વિદ્યાર્થીઓને? છેલ્લા 2 વર્ષથી જે કોરોના કાળ ગયો એમાં જે વિદ્યાર્થીઓને લર્નિંગ લોસ થયો, ખાસ કરીને આ વર્ષના જે 12માની અંદર પરિણામ આવ્યું છે, એ વિદ્યાર્થીઓ 11મું ધોરણ ભણ્યા જ નહોતા અને ભણ્યા હતા તો ઓનલાઈન ભણ્યા હતા, એટલે એ લોકોને જેટલી ગ્રીપ આવવી જોઈએ એટલી નહોતી આવતી, છતાંય 12મા ધોરણની અંદર વિદ્યાર્થીઓને સતત પ્રોત્સાહન આપવામાં આવ્યું અને વિદ્યાર્થી શિક્ષકોએ પણ સતત એની પાછળ મહેનત કરી, રાઉન્ડ ટેસ્ટો લીધી, વીકલી ટેસ્ટો અને મંથલી ટેસ્ટો લીધી અને એના દ્વારા વિદ્યાર્થીઓ સતત ગ્રોથ કરી શક્યા। સાહેબ, શું મેસેજ આપશો વિદ્યાર્થીઓને? મારી સ્કૂલના વિદ્યાર્થીઓ ભવિષ્યમાં જ્યારે જરૂર પડે ત્યારે સ્કૂલની અંદર અમે એના માટે હાજર છીએ અને સારો ગોલ એચિવ કરી શકે, અને એ લોકોએ જે પણ ભવિષ્યની કારકિર્દી બનાવવાની છે એમાં અમે એની સાથે હંમેશા રહીશું। બે નૂતન પબ્લિક સ્કૂલનું 100% પરિણામ આવતા શાળા કેમ્પસમાં ખુશી જોવા મળી હતી।